નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ. મિત્રો, આજે હું તમને ઘરગથ્થુ ઉપાય વિશે વાત કરવાનો છું અને આ ઘરગથ્થુ ઉપચારનો ઉપયોગ કરવાથી તમને ઘૂંટણમાં દુખાવો થતો હોય, કમજોરી હોય, હાડકામાં દુખાવો થતો હોય, નસો દબાયેલી હોય, સાયટિકાનો પ્રોબ્લેમ હોય, એવા તમને ઘણા બધા રોગોમાં સારો એવો તમને ફાયદો થશે. અને મિત્રો, એના સિવાય તમને હાડકા કમજોર થઈ ગયા હોય, એની અંદર દુખાવો રહેતો હોય, મસલ્સમાં દુખાવો રહેતો હોય, સ્નાયુમાં દુખાવો રહેતો હોય, તો પણ એની અંદર તમને ખૂબ જ સારી રીતે એમાં ફાયદો ઉપચારની જે હું વાત કરવાનો થશે એ તમે તમારા ઘરમાં ખૂબ જ સરળતાથી એને બનાવી શકશો. અને એ જે વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે આ ઘરગથ્થુ ઉપચારમાં, તમારે જે પણ વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે બધી જ વસ્તુઓ તમને તમારા ઘરની અંદરથી સરળતાથી તમને મળી રહેશે મિત્રો. અને એનો તમે લાંબા સમય સુધી પણ ઉપયોગ કરી શકશો અને એની કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી. મિત્રો, ખાસ વસ્તુ એ છે કે આનો તમે જો લાંબા સમય સુધી પણ ઉપયોગ કરશો તો આ ઘરગથ્થુ ઉપચારની કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી. તો મિત્રો, ચાલો એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને આ ઘરગથ્થુ ઉપચાર વિશે આપણે વિગતવાર જાણીએ. મિત્રો, આ ઘરગથ્થુ ઉપચાર બનાવવા માટે તમારે એકદમ સરળતાથી મળી રહે તેવી વસ્તુઓની જરૂર પડશે અને એ બધી જ વસ્તુઓ મેં તમને કીધું એ પ્રમાણે તમને તમારા રસોડામાંથી મળી જશે. અને એમાં સૌથી પહેલી વસ્તુ જે લેવાની છે મિત્રો, એમાં જો પહેલી વસ્તુ જે તમારે લેવાની છે એ છે તલનું તેલ. તમારે એક કપ જેટલું તમારે તલનું તેલ લેવાનું છે. એના સિવાય બીજી તમારે 7 વસ્તુઓ લેવાની છે. એ 7 વસ્તુઓ તમારે તલના તેલમાં નાખવાની છે. તો એ બીજી 7 વસ્તુઓ કઈ કઈ છે તમે ધ્યાનથી સાંભળજો. મિત્રો, તમારે 1 ચમચી મેથીના દાણા લેવાના છે, 1 ચમચી જીરું લેવાનું છે, 1 ચમચી તમારે વરિયાળી લેવાની છે, 1 ચમચી તમારે રાઈના દાણા લેવાના છે, 1 ચમચી તમારે અજમો લેવાનો છે અને 1 નાનો ટુકડો આદુ લેવાનો છે. અને તમારે છેલ્લું વસ્તુ છે કે તમારે લસણની 2 કળી લેવાની છે. આખું લસણ નથી લેવાનું, ખાલી એમાંથી 2 કળી તમારે લેવાની છે. હવે બનાવવાની રીત તમે ખાસ સમજી લેજો મિત્રો, બનાવવાની રીત બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એ પ્રમાણે જો તમે બનાવશો તો તમને ખૂબ જ ફાયદો થશે. તો હવે આ ઘરગથ્થુ ઉપચાર બનાવવા માટે તમારે શું કરવાનું છે, તમારે પહેલાં તલનું તેલ, જે આપણે 1 કપ જે તલનું તેલ લીધું હતું એને આપણે ગરમ કરવાનું છે. થોડું ગરમ થઈ જાય ત્યારે તમારે શું કરવાનું છે, તો આદુ અને લસણ સિવાયની જે પણ વસ્તુઓ હતી એ બધી જ વસ્તુઓને તમારે મિક્સરમાં નાખી અને તમારે પીસી નાખવાની છે, તમારે ગ્રાઇન્ડ કરી નાખવાની છે. આદુ અને લસણ સિવાયની જે બધી વસ્તુ હતી એમાં તમને કહું તો મેથીના દાણા, જીરું, વરિયાળી, રાઈના દાણા અને અજમો, એ બધી વસ્તુઓને તમારે મિક્સરમાં પીસી નાખવાની છે અને પાવડર બનાવી દેવાનું છે. અને સાથે સાથે તમારે લસણ અને આદુ એને તમારે ઝીણું ઝીણું એકદમ સમારી લેવાનું છે. હવે એક બાજુ આપણે તલના તેલને ગરમ કરવા મૂકવાનું છે. થોડુંક તલનું તેલ ગરમ થાય પછી તમારે બધી જ વસ્તુઓ અંદર નાખી દેવાની છે અને આ બધું ધીમા તાપે, સહેજ પણ ગેસની ફ્લેમ વધારે કરવાની નથી, એકદમ ધીમા તાપે બધી જ વસ્તુઓ તમારે તલના તેલમાં નાખી અને ધીમે ધીમે એને હલાવતા રહેવાનું છે. અને 10 મિનિટ સુધી, કમ્પ્લીટ 10 મિનિટ સુધી તમારે ધીમા તાપે એને હલાવતા રહેવાનું છે. 10 મિનિટ થઈ જાય એના પછી તમારે શું કરવાનું છે, એને ઉતારી દેવાનું છે અને એને ઠંડુ પડવા દેવાનું છે. ઠંડુ થઈ જાય પછી ગળણીથી તમારે એને ગાળી લેવાનું છે અને તમારે કાચની બોટલમાં એને ભરી લેવાનું છે. આ આપણો ઘરગથ્થુ ઉપચારનો સામાન તૈયાર થઈ ગયો. આ જે ઘરગથ્થુ ઉપચાર છે એનાથી તમારે માલિશ કરવાની છે, આ કોઈ ખાવાનું નથી. જે જગ્યાએ તમને દુખાવો થતો હોય, તમને સાંધામાં દુખાવો હોય, ઘૂંટણમાં, સ્નાયુમાં, મસલમાં, કમરમાં, તમને જ્યાં પણ દુખાવો થતો હોય એ વસ્તુને લઈ અને તમારે હલકા હાથે તમારે એને માલિશ કરવાની છે. તમારે દિવસમાં 2 વખત માલિશ કરવાની છે, એક તમારે સવારે અને બીજી સાંજે. માલિશ કર્યા પછી 2 વસ્તુઓનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, જે ઘણા બધા લોકો ભૂલ કરતા હોય છે. માલિશ કર્યા પછી 2 વસ્તુઓનું તમારે ધ્યાન રાખવાનું છે. પહેલી વસ્તુ છે કે માલિશ કર્યા પછી જે જગ્યાએ તમે માલિશ કરી હોય એ ભાગે ઠંડો પવન અડવો જોઈએ નહીં. માલિશ કર્યા પછી તમારે એસીમાં જવાનું નથી. અને બીજી વસ્તુ જે તમારે ધ્યાનમાં રાખવાની છે એ કે માલિશ કર્યા પછી એ જગ્યાને ઠંડા પાણીથી ધોવાની નથી. આટલું 2 વસ્તુને ધ્યાન રાખવાનું છે અને તમે એને લાંબા સમય સુધી તમે માલિશ કરશો, મતલબ કે તમે ઘણા લાંબા
દિવસ સુધી માલિશ કરશો તો આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી, અને તમને જે દુખાવો થતો હોય, જે સોજો હોય, એમાં ચોક્કસ તમને સારામાં સારો તમને ફાયદો થશે. તો મિત્રો, તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો, આવજો, બાય બાય. એક નવા ટોપિક સાથે, એક નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. આવજો, બાય બાય, અને હર હર મહાદેવ મિત્રો.